કેવી રીતે મળો? જ્યારથી હું અહીંયા આવી છું બસ લક્ષ્મી 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 મારું નામ લેતા થાકતા નથી. એ લોકો હજી પણ એવું માને છે કે હું તમે અમારા ઘરના વહુ છો. હા લે તો એમાં શું, દુશ્મન તો નહીં માનતા ને તમને? પણ આપણે એમની એમની લાગણીઓ સાથે ના રમી શકીએ ને, એમને એમને આમ ના છેતરી શકીએ આપણે. આ શું વાત કરો છો તમે? લો તમે જોયું નહીં, તમે આયા ને બાપા ઠેકડો મારીને ઉભા થઈ ગયા. ડોક્ટરે ભી કહી દીધું બાપા સાજા નરવા થઈ ગયા છે એકદમ. આજે 3 મહિને લાપસી મૂકી મારી માએ. મને કે અરે લક્ષ્મી ઘરમાં આવી છે તો મોઢું તો મીઠું કરવું પડે કે નહીં? અરે પલ્લુને જોઈ તમે, તમે આવ્યા છો એમાં એ નવા કપડા પહેરીને ફરે છે. હા પણ એમને ખબર પડશે કે એમને ખબર જ છે દીયો, તમે શોધનના વહુ છો અને શોધન સિવાય તમે બીજા કોઈને ગમાડવાના નહીં. પણ હવે તમારી જીદના કારણે અમે લાપસી વિનાના થોડા રહી જઈએ. અને એમે અમને બીજાના લગ્નના લાડવા વધારે જ ભાવે છે. હા પણ બે મેલો ને યાર, મારા બા બાપા પલ્લુ તમને અમારા ઘરના વહુ માને છે તો માનવા દો. અમારા ઘરની લાપસી ખાઈને તમે શોધનની ચિંતા કરી જ શકો છો. હું પણ એ જ વિચારતી હતી કે હું અહીંયા અને એ ત્યાં, આ બનાવ્યું છે કોણે? આ તો લક્ષ્મીએ જ વણ્યું હતું. સરસ છે નહીં? લગ્ન પ્રસંગ પહેલા જ એને વણવાનું ચાલુ કર્યું હતું. મને કે દાદીજી કોઈને કહેતા નહીં, મને બહુ વાર લાગે છે એટલે ધીરે ધીરે હું બનાવીશ. આ સ્વેટર આ ટોપી એને પોતે બનાવ્યા છે. મને કે દાદીજી આ સાચવીને મૂકજો. અને મને કહેતી હતી કે શ્રુતિબેનને ખબર ન પડવી જોઈએ. મને કહેતી હતી કે શ્રુતિબેનના પહેલા ખોળે દીકરો જ આવશે.